ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ સુખડા ખાતેથી વડોદરા જિલ્લામાં રાજ્યવ્યાપી આત્મનિર્ભર ગ્રામ વિકાસ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો આ પ્રસંગે તેમણે માધ્યમો સાથેના સંવાદમાં નશીલા પદાર્થોનો જથ્થો ઝડપવા વડોદરાની કેસની તપાસમાં અને જિલ્લામાં ધર્મ કિસ્સામાં રાજ્ય પોલીસની અસરકારક કામગીરીની વિગતો આપી હતી ગુજરાત પોલીસ મજબૂતાઈથી રાજ્યના સમુદ્ર તટો અને સરહદોની સુરક્ષા કરી રહી છે એટલે નશીલા પદાર્થો પ્રવેશવાના પ્રયાસો નાકામ બનાવવામાં સફળતા મળી રહી છે તેમ જાણકારી આપતા તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી તથા ગૃહમંત્રીની પ્રેરણાથી ભારત સરકારે સમુદ્રી અને જમીની સરહદોની સુરક્ષાની નવી યોજનાઓ આયોજનો અમલમાં મૂક્યા છે જેનો ગુજરાતને પણ લાભ મળી રહ્યો છે રાજ્યના યુવાનો નસાના પંજાબમાં ફસાય નહીં તે માટે ગુજરાત પોલીસ રાજ્યના તમામ પ્રવેશ માર્ગો સરહદો પર ચકોર નજર રાખવાની સાથે નશીલા પદાર્થોની ધુસણખોરી અટકાવવા જરૂરી સાવચેતી રાખી રહી છે જેઓ નશીલા પદાર્થો ઘુસાડવાનો ગુનો આચરશે તેમને નિશ્ચિતપણે લાંબા સમય સુધી જેલવાસ ભોગવવો પડશે એવો સંકેત પણ તેમણે આપ્યો હતો વડોદરાની પીડિતાના કેસમાં ગુજરાતની પોલીસ હદની ચિંતા કર્યા વગર વિવિધ ટીમો બનાવીને તપાસ કરી રહી છે અને રેલવેના નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારી પણ તપાસ કરી રહ્યા છે તેવી જાણકારી આપતા ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્યની પોલીસ ખૂબ જ મજબૂત આઈથી આ કેસમાં તપાસ કરી રહી છે ટૂંક સમયમાં જ આરોપીઓને ઝડપી પાડવામાં આવશે કોઈ આરોપી લાંબો સમય સુધી પોલીસ પકડમાંથી મુક્ત નહીં રહી શકે હું અને રાજ્યના પોલીસ જવાનો પીડિતાના ભાઈ જેવા છે પીડિતા અને પીડિતાના પરિવાર